નમસ્કાર મિત્રો, ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધનના દાવા પર મચી ખલબલી. ભાજપ કોંગ્રેસ બંનેના આવ્યા નિવેદનો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ સોમવારે એક નિવેદન આપીને રાજકારણમાં હરકંપ મચાવી દીધો હતો કે આપ અને કોંગ્રેસ ગુજરાતમાં આગામી લોકસભાની સીટો વહેંચીને ચૂંટણી લડશે, કારણ કે બંને પાર્ટીઓ વિપક્ષ ઇન્ડિયાની ગઠબંધનની સભ્ય છે. ત્યારે આ બાબતે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે પાર્ટી કેન્દ્રિત નેતૃત્વના નિર્દેશોનું પાલન કરશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઇન્ડિયાના ગઠબંધનનો એક ભાગ છે. હાલમાં ચૂંટણીને લઈને ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં સીટોની વિભાજનની ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ બંને સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણી લડે છે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત ગઠબંધનને લઈને હાલ સત્તા પર રહેલી પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. ભાજપે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ ગણાવી છે. ધન્યવાદ. જય હિંદ.